તાલુકાના મરોલી ગામે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે આગ લાગતા આસપાસના વિસ્તારોની વીજળી ગુલ થઈ ગઈ હતી નવસારી અને સચિન ફાયરિંગ ફાયર વિભાગની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો ઘટનાની જાણ થતા મરોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી ગુજરાત લો સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા છવ્વીસ નવેમ્બરે ભારતીય બંધારણ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડોક્ટર મહેશ સોનારાએ કહ્યું હતું કે ભારતીય બંધારણ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ છે નાગરિકોના અધિકારો તથા ફરજોનું વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યું છે લોકશાહીના મૂલ્યો સમાજવાદનો વિચાર તથા બિનસાંપ્રદાયિકતા ભારતીય બંધારણનો પાયો છે નાગરિકોને મળતી સુવિધાઓ તથા સ્વતંત્ર રીતે પોતાના વિચારો વ્યક્ત કરવાનો હક પણ બંધારણે આપ્યો છે સમાજના બધા જ વર્ગો એક સમાન રીતે ભાવના સાથે રહી શકે તેનો ઉલ્લેખ પણ બંધારણમાં કર્યો છે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે સમાન અધિકાર તથા વાણી સ્વતંત્રતાથી તંદુરસ્ત નિર્માણ થાય છે લોકશાહી દેશમાં લોકોનું લોકો તથા લોકો માટેનો સમાજ બનતો હોય છે દેશની તથા સમાજની પ્રગતિ માટે લોકશાહી મૂલ્યોનું જતન કરવું જરૂરી છે મુંબઈ પરનો હુમલો આજે પણ ભારતીયો ભૂલી શક્યા નથી કોર્પોરેટર અને હાલના ભાજપના ધારાસભ્ય કેપ્ટન આર તમિલ સેલવન નવસારીની મુલાકાતે છે ત્યારે તેમણે છવ્વીસ અગિયારની ઘટનાને યાદ કરીને જે તે વખતની સિસ્ટમ ઉપર સવાલ ઉઠાવ્યા હતા કેપ્ટન આર તમિલ સેલવને લોહી લુહાણ હાલતમાં પડેલા લોકોને હોસ્પિટલ લઈ જવા માટે પોતાના જીવની પરવા કર્યા વિના મદદ કરી હતી આર તમિલ સેલવને કહ્યું કે કોંગ્રેસી સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આતંકવાદીઓ નિર્દોષો પર પાણીની જેમ ગોળીઓ છોડી રહ્યા હતા ત્યારે સ્થાનિક રેલવે પોલીસ પાસેની બંદુકમાંથી ગોળીઓ છોડવા પણ તકલીફ પડી રહી હતી જો કે આજે આતંકવાદીઓ ભારત તરફ જોઈ પણ શકતા નથી તેનો ગર્વ વ્યક્ત કર્યો लग रहा है तो ये बड़ा है तो आप पहले ही निकल जाओ मेरे को बोलने लगा मेरे को निकालने का उधर से जो मैं बाहर आया था पार्सल ऑफिस से कम से कम सत्तर अस्सी फुट का अंदर ही जो है फायरिंग चल रहा था तो पहले किसके किसको मार गया उन्होंने बाहर जो है चल नहीं सकता ऐसा पलटी गा की पलटी पलटिका की पचाओ पचाओ की आवाज आ रहा है तो आवाज के साथ बहुत खून निकल रहा है उनको तो उनको छोड़ के मैं कैसा भागो मेरे को दिल नहीं लगा मेरे को पचाओ तो उनको बचाने का विषय को ऊपर तभी हम लोग का लोडिंग का आधकारी है तो आधकारी का ऊपर दो तीन दो तीन में डालने लगा उसके साथ मेरे पास काम करने वाला व्यक्ति कितना है वो भी मेरे साथ आया हड़ौदमा जूना स्वामीनारायण मंदिर में दिव्य શાકોત્સવ યોજાયો હતો જેમાં બાર હજારથી વધુ હરિભક્તો ઉમટ્યા સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજી મહારાજ વજેન્દ્ર પ્રસાદજી મહારાજે આ અવસરે પધરામણી કરી હતી તેમજ અન્ય ધામોમાંથી પણ સંતો મહંતો પધાર્યા હતા શાકોત્સવમાં સિત્તેર મણ રીંગણા પચીસ હજાર રોટલા સાહીઠ મણ બુંદી બસો પચાસ કિલો ખીચડીનો પ્રસાદ હરિભક્તોએ ગ્રહણ કર્યું સામતસર સરોવરના કાંઠે ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદી મંદિર આવેલું છે જ્યાં સ્મરણીય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમે બધા ચાતુર્માસ દરમિયાન રીંગણા ન ખાઈએ એટલે ચાતુર્માસ પૂરો થાય અને પછી આ કાર્તક મહિનામાં માક્ષર મહિનામાં હવે ઠંડીનો ચમકારો વધે અને અમે રીંગ